હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ, અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ECA ફિફ્થ સેમેસ્ટર, ચેપ્ટર નંબર 2, પાર્ટ 14. પાર્ટ 13ની અંદર આપણે જોયેલા હતા કે વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગમાં ઉર્જા સંચય કઈ રીતે કરવો, એર કમ્પ્રેસરમાં ઉર્જા સંચય કઈ રીતે કરવો અને પંપમાં ઉર્જા સંચય કઈ રીતે કરવો, બરાબર. આજના ટોપિકમાં આપણે જોશું કે ફેન અને બ્લોઅરમાં ઉર્જા સંચય કઈ રીતે કરવો, બરાબર. બ્લોઅર મીન્સ એસી ક્લિનિંગ, જે ક્લીન કરતો હોય એ ટાઈપનું, બરાબર. તો ફેન એટલે તો તમે જાણો છો પંખા, અને બ્લોઅરની અંદર ઉર્જા સંચય કઈ રીતે કરશો. તો ફર્સ્ટ છે કે નોઈઝ, સ્પીડ, એર સ્ટ્રીમ, કેરેક્ટરિસ્ટિક્સ, ટેમ્પરેચર રેન્જ, ઓપરેટિંગ કન્ડિશન, આ બધું જ ધ્યાનમાં રાખી અને આપણે ચોક્કસ પ્રકારના ફેનની પસંદગી કરવી જોઈએ. જ્યારે ફેન લેવા જાઓ ત્યારે આ બધી ફીચર્સ ચેક કરવા જોઈએ કે બરાબર છે કે શું, એફિશિયન્ટ છે કે શું, બરાબર. તો એ ઉપરથી આપણે ફેનની પસંદગી કરવી જોઈએ. બીજું છે સિસ્ટમ રેઝિસ્ટન્સ ઓછો હોવો જોઈએ, એનો રેઝિસ્ટન્સ હશે જે એ ઓછો હોવો જોઈએ, બરાબર. ફેનને બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ BEP પર ઓપરેટ કરવો જોઈએ. ફેનના ફ્લોના વધારા સાથે એફિશિયન્સી વધે છે, અમુક ફ્લો પર મહત્તમ થાય છે અને ત્યારબાદ ઘટે છે. તો આ ફ્લો પર એફિશિયન્સી જ્યાં મહત્તમ થશે ને, એ તમારી બેસ્ટ એફિશિયન્ટ પોઈન્ટ હશે, બરાબર, BEP. તો એ પ્રકારે ધ્યાનમાં રાખીને આપણે ફેન ચલાવવો જોઈએ. ચોથું છે ફેન ઓર બ્લોઅરનું નિયમિત મેન્ટેનન્સ કરવું જોઈએ, સમયાંતરે એનું ચેકિંગ કરવું જોઈએ, સાફ સફાઈ કરવી જોઈએ, મેન્ટેનન્સ કરવું જોઈએ. એર ઇનલેટ સ્મૂધ અને ગોળાકાર એરકોન વાળો હોવો જોઈએ, બરાબર. એર જે એર અંદર જવાનો જે હશે એ બ્લોઅરની અંદર, જ્યાં એર અંદર જતી હશે એ સ્મૂથ અને ગોળાકાર ટાઈપનો હોવો જોઈએ, જેથી કરીને ઇઝીલી એર અંદર જઈ શકે, એનામાં કોઈ પણ અડચણ ન આવી શકે એના માટે, બરાબર. છઠ્ઠું છે ઇનલેટ અને આઉટલેટમાં ઓબસ્ટ્રક્શન ન હોવા જોઈએ, એટલે અડચણ ન હોવી જોઈએ. હવા અંદર જતી હોય અને બહાર નીકળતી હોય એનામાં કોઈ પણ જાતની નડતરરૂપ ન હોવું જોઈએ, બરાબર. સ્કીન, ફિલ્ટર, બ્લેડ વગેરેની સમયાંતરે સફાઈ કરવી જોઈએ. જે બ્લોઅરની અંદર સ્કીન, ફિલ્ટર અને બ્લેડ હશે, બ્લેડનું સમયાંતરે સફાઈ કરવી જોઈએ, અથવા પંખાની બ્લેડની સમયાંતરે સફાઈ કરવી જોઈએ, બરાબર. ફેનની સ્પીડ ઓછામાં ઓછી રાખો, જ્યાં બેલ્ટ ડ્રાઈવ હોય ત્યાં બેલ્ટ સ્લીપ ઓછી રાખો, તથા બેલ્ટનું ટેન્શન ચેક કરી સમય પ્રમાણસર રાખો, બરાબર. એ બધું પ્રમાણસર રાખવું જોઈએ, ન વધારે ન ઓછું. વેરિયેબલ ફેન લોડ માટે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરો. પંપ ડ્રાઈવ માટે એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરો. પંપ ડ્રાઈવ માટે એનર્જી એફિશિયન્ટ હોય એના રિલેટેડ જે મોટર યુઝ થતી હોય એ જ મોટરનો યુઝ કરો. ડક્ટમાં લીક હોય તો દૂર કરો, કોઈ પણ જાતનું લીકેજ હોય તો એને દૂર કરવાનું, બરાબર, અથવા તો ચેન્જ કરી દેવાનું. ડક્ટમાં વળાંક ઓછો રાખવો, જેથી કરીને ઇઝીલી હવા જે હશે અંદર જઈ શકે, બરાબર. જ્યાં જરૂર ન હોય ત્યાં ફેન અને બ્લોઅર બંધ રાખો. વેસ્ટ વગર ફુગટનું ચાલુ નહીં રાખવાનું કાંઈ પણ વસ્તુ, બરાબર. એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ ચાલુ કરો, નકા તો બંધ રાખો ફેન અને બ્લોઅર. મેટાલિક અથવા ગ્લાસ રેઇનફોર્સ્ડ પ્લાસ્ટિકના બદલે ઇમ્પેલરના બદલે એનર્જી એફિશિયન્ટ પોલા FRP ઇમ્પેલરનો ઉપયોગ કરો. સમયાંતરે વાઇબ્રેશન ચેક કરો તથા બેરિંગ ચેક કરો. મિસ એલાઇનમેન્ટ તથા ફાઉન્ડેશનની નબળાઈ વગેરેની ચેક કરવાની, જેથી આપણે ખ્યાલ આવે કે ક્યાં મિસ છે, બરાબર, કાંઈ પણ. તો આ 16 મુદ્દા જે હતા એ ફેન અને બ્લોઅર માટેના ધ્યાન રાખવાના મુદ્દા હતા, કે એમાં શું ધ્યાન રાખશું આપણે, તો એનર્જી સંચય ઇઝીલી થઈ શકશે, બરાબર. હવે એના પછીનો મોસ્ટ IMP ટોપિક જે છે તમારો અને ઘણી વખત પૂછાય છે, થર્મોસ્ટેટ કંટ્રોલની મદદથી ઉર્જા સંચય, બરાબર. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, હીટર કે એર કન્ડિશનર કે રેફ્રિજરેટર, એ બધેની અંદર ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ કઈ રીતે થાય છે, તો એના વિશેની ચર્ચા કીધેલી છે, બરાબર. કે જ્યાં ટેમ્પરેચરને આપણે કંટ્રોલ કરવું છે, તાપમાનને આપણે કંટ્રોલ કરવું છે ઓટોમેટિક, ત્યાં આવી સિસ્ટમનો યુઝ થાય છે, થર્મોસ્ટેટ કંટ્રોલ, બરાબર. તો એનામાં કઈ ટાઈપનું કન્સ્ટ્રક્શન હશે, તો બે ધાતુની પટ્ટી હશે, બરાબર. એ ધાતુની પટ્ટી, અલગ અલગ ધાતુ યુઝ થઈ શકે, એ ધાતુ કેના ઉપર છે એના ઉપર ડિપેન્ડ છે, કયું ધાતુ યુઝ થયેલું છે એના ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો અહીં આપણે સમજવા માટે લોખંડની પટ્ટી અને બ્રાસની પટ્ટી લીધેલી છે, બરાબર. એક લોખંડની પટ્ટી લીધી છે, એક બ્રાસની પટ્ટી લીધેલી છે, જે તમને અહીંયા ફિગરની અંદર દર્શાવવામાં આવી છે, બરાબર. આ ટાઈપનું જુઓ, એક બ્રાસ અને બીજી સ્ટીલ, બરાબર. ઉપરની સાઈડ બ્રાસની પટ્ટી લગાવેલી છે,
और नीचे नी साइड स्टील नी पट्टी लगावेली छे, बराबर। हवे शुं कहे छे जो कि लोखंडनी पट्टी करता ब्रासनी पट्टी में थतो वधारो वधारे होय छे, बराबर। लोखंडनी प्रमाण में ब्रासनी टेम्परेचर जी हशे एब्सॉर्ब करवानी शक्ति वधारे हशे, बराबर। लोखंडनी प्रमाण में ओछी हशे। थर्मोस्टेट में स्टीलनी ने ब्रासनी सरखी लंबाईनी पट्टीओ ने मेकेनिकली साथे एक साथ जॉइंट करवामां आवी छे, बराबर। आ टाइपनी ब्रास अने स्टीलनी जे पट्टी हशे ए एकबीजा साथे ऊपर नीचे ए रीते जॉइंट करवामां आवी छे मेकेनिकली। हवे कहेवा शुं मांगे छे के ज्यारे आ पट्टीनुं टेम्परेचर वधे छे त्यारे ब्रासनी पट्टीनी लंबाई स्टीलनी पट्टीनी लंबाई करता वधारे थाय छे, बराबर। ब्रास जी हशे ईज वधारे टेम्परेचर एब्सॉर्ब करी लेशे कम्पेर टू स्टील, एटले ब्रासनी पट्टी जे हशे ई जल्दीथी एने टेम्परेचर मळशे ने ई वांकी वळी जशे, बराबर। ज्यारे स्टीलनी पट्टीने थोड़ी ओछी वांकी वळे छे, એટલે બ્રાસની પટ્ટીને આપણે ઉપર રાખેલી છે અને સ્ટીલની પટ્ટીને આપણે નીચે રાખેલી છે। શું કામ? તો બ્રાસની પટ્ટી જ્યારે વધારે ટેમ્પરેચર લઈ લેશે ત્યારે એ વાંકી વળી જશે અને કમ્પેર ટુ સ્ટીલની પટ્ટી, બરાબર। તો એ રીતે અહીં કહેવામાં આવ્યું છે, બરાબર। આ પટ્ટીને છેડે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ રાખવામાં આવે છે, એક પ્રતિરોધ તેની નજીકમાં રાખવામાં આવે છે અને પ્રતિરોધમાંથી કરંટ પસાર થવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને થર્મોસ્ટેટને મળે છે। હવે કેવા શું માંગે છે, જુઓ તમારી આખી સર્કિટ જે છે ને અહીં છે, જુઓ અહીંયા તમારે સપ્લાય આપી દીધો છે, બરાબર। ઉપરની સાઈડ આપણે બ્રાસની પટ્ટી લગાવેલી છે, નીચેની સાઈડ સ્ટીલની પટ્ટી લગાવેલી છે જે બે મેકેનિકલી જોઈન્ટ કરેલી છે, બરાબર। એની સાથે આ કોન્ટેક્ટ થયેલો છે જ્યારે નોર્મલ પોઝિશનમાં હોય ત્યારે, બરાબર। અહીં આપણે કરંટ પસાર કરવા દીધો નથી, સપ્લાય આપ્યો નથી ત્યારની કન્ડિશન છે, આ સપ્લાય આપ્યો ત્યારની કન્ડિશન છે, બરાબર। તો અહીં તમને સપ્લાય નથી આપ્યો ત્યારે આ બે કોન્ટેક્ટ થયેલા છે અને એની સાથે નોબ લગાવેલા છે, બરાબર। એ નોબ ટેમ્પરેચર સેટિંગ નોબ છે, ઉપર તમે ટેમ્પરેચર જે જોઈતું હોય એ સેટિંગ કરી શકો તમે, અને એની સાથે તમે સિરીઝમાં રેઝિસ્ટન્સ લગાવેલો છે આર, બરાબર। ત્યારે જ કરંટ પસાર થશે, બરાબર। હવે તમારે જો અહીંયા સપ્લાય તમે આપ્યો ત્યારે કોન્ટેક્ટ આ રીતે થશે, બરાબર। અહીંયા કોન્ટેક્ટ થયેલો છે એટલે કરંટ પસાર થશે, બરાબર। હવે તમે ટેમ્પરેચરનું સેટિંગ કરેલું છે, ટેમ્પરેચર એ સેટિંગ પ્રમાણે જ્યાં સુધી પહોંચી જાય ત્યારે આ બ્રાસની પટ્ટી જે છે એ વળવા માંડશે અને તમારા બે નોબ વચ્ચેનો જે કોન્ટેક્ટ હશે એ છૂટો પડી જશે અને તમારું ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે ટેમ્પરેચર અને સપ્લાય બંધ થઈ જશે, બરાબર, ઓટોમેટિકલી। તો શું કહે છે, જો થર્મોસ્ટેટને ઉષ્મા મળવાથી પટ્ટી વળે છે, થર્મોસ્ટેટ જે છે એને ઉષ્મા મળશે એટલે આ પટ્ટી વળશે અને કોન્ટેક્ટ ખુલે છે, કોન્ટેક્ટ ખુલી જશે, બરાબર। એટલે સર્કિટ શું થઈ જશે, બ્રેક થઈ જશે, આખી આખી સર્કિટ જે હશે એ કમ્પ્લીટ નહીં થાય, બ્રેક થઈ જશે। ટેમ્પરેચરના સેટિંગ પ્રમાણે કેલિબ્રેટ કરેલા કંટ્રોલ નોબ રાખવામાં આવે છે, એટલે આ કંટ્રોલ નોબ જે છે ઈ રાખવામાં આવ્યો છે, બરાબર, જેને ટેમ્પરેચર સેટિંગ પણ કહેવામાં આવે છે, બરાબર। આ નોબ ફેરવવાથી બે પટ્ટી વચ્ચેનું અંતરમાં ફેરફાર થાય છે, આ નોબ ફેરવશો એટલે આ બે પટ્ટી વચ્ચેના અંતરમાં ફેરફાર થશે અને થર્મોસ્ટેટ કંટ્રોલ વડે જોઈતું ટેમ્પરેચર પહોંચી જાય ત્યારે પાવર બંધ થઈ જાય છે, બરાબર। જોઈતું ટેમ્પરેચર પહોંચી જાય એટલે કોન્ટેક્ટ જી હશે એ ખુલી જશે અને પાવર જી છે એ તમારો ઓફ થઈ જશે અને ઓટોમેટિકલી જે કોઈ પણ આપણે કપડાં કે ઇસ્ત્રી કરતા હશું કે કાંઈ પણ કરતા હશું તો એ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જશે। આથી જરૂર કરતાં વધારે સમય પાવર ઓન રહેતો નથી, આથી એનર્જીનો વ્યય થતો અટકે છે અને એનર્જીમાં બચાવ થાય છે। તો આ રીતે તમે એર કન્ડિશનર, રેફ્રિજરેટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વગેરેની અંદર તમે ટેમ્પરેચર કંટ્રોલ ઇઝીલી કરી શકો અને ઉર્જા સેવિંગ કરી શકો। આ રીતે તમારું થર્મોસ્ટેટ કંટ્રોલની મદદથી ઉર્જા સંચય જે મોસ્ટ આઈએમપી ટોપિક